અને જ્યારે વાત એમ થાય છે સવારમાં 8:30 વાગે રામદેવપીર મહારાજની જ્યોત આપોઆપ પ્રગટ થાય છે અને અમે બધા ઘણા ઘણા છોકરાઓ ક્રિકેટ રમતા હતા ત્યાંને કહીને જાય છે કે તમે આ રામાપીરના દીવાનું ધ્યાન રાખજો હું જાઉં છું પણ એ સમયે બાળક બુદ્ધિની અંદર અમને એવો કોઈ ખ્યાલ આવ્યો નહીં અને ત્યાંથી ત્યાં બાજુમાં નજીકમાં તેના મોટા ભાઈ રહે છે એના કાકા દાદાના દીકરા છે ગોબરભાઈ એના ઘરે જઈ બેન બેહે છે બેન બેઠા છે આજ તો કે બહુ થાક લાગ્યો છે મારે માથામાં તેલ નાખું છું તેલ આપો ને કાળા કળિયુગમાં સતનાબેલી રામાપીર બાપાએ અસંખ્ય પરજા પૂર્યા છે, ભક્તોના દુઃખ દૂર કર્યા છે અને કરે છે. આજે આપણે ગામે ગામ રામાપીર બાપાના લીલા નેજા ફરકતા જોઈએ છીએ. ગામે ગામ બાપાની બાર બીજ ઉજવાય છે. રામદેવપીર મહારાજનું એવું જ એક શ્રદ્ધાસ્થાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઉખલ્લા ગામે આવેલું છે. રામાપીર બાપાના મંદિરનો અને રામાપીર બાપાના પરમ ભક્ત એવા રાધાબહેનનો ઇતિહાસ જાણવા જેવો છે. ભાવનગરથી ઉખલ્લાનું અંતર 30 કિલોમીટર છે. સિહોરથી ઉખલ્લાનું અંતર ગાંગળી પરથી 12 કિલોમીટર છે. ઉસરડ પીપળિયા પરથી 13 કિલોમીટર છે અને સોનગઢ પરથી 16 કિલોમીટર છે. સોનગઢથી ઉખલ્લાનું અંતર 8.3 કિલોમીટર છે અને ગાંગળીથી ઉખલ્લાનું અંતર માત્ર 6.7 કિલોમીટર છે. નમસ્કાર મિત્રો, હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સ પર. મિત્રો, આજના વિડીયોમાં હું તમને દર્શન કરાવવાનો છું ઉખલ્લા ગામે બિરાજમાન રામદેવપીર બાપાના, સાથે સાથે આપણે આ મંદિરનો ઇતિહાસ પણ જાણવાનો છે. તો મારો આજનો આ વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટમાં લખજો જય રામાપીર. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને રામાપીર બાપાના દર્શન કરીએ. અને મિત્રો, જો હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ચાલો હવે આપણે અંદર જઈએ. મિત્રો, આપણે જો મંદિરના પ્રવેશદ્વારમાં જેવા આપણે પ્રવેશ કરીએ છીએ એટલે તરત જ આપણને રામદેવપીર બાપાનું ભવ્ય અને સુંદર મંદિર જોવા મળે છે. આ મંદિરમાં રામદેવપીર બાપાની સાથે સાથે તેમના ધર્મપત્ની નેતલદે, ખોડિયાર માતા અને તેમના મોટા ભાઈ વિરમદેવ પણ બિરાજમાન છે. અહીં દર બીજના દિવસે રામદેવપીર બાપાના દર્શને હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને રામદેવપીર બાપાના દર્શનનો લાહો લે છે. તો ચાલો હવે હું અંદર જાઉં અને તમને પણ રામદેવપીર બાપાના દર્શન કરાવી દઉં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે ચારે બાજુ ઘણા બધા શ્રદ્ધાળુઓ બેઠા છે અને અત્યારે રામદેવપીર બાપાના ભજન ગાઈ રહ્યા છે. તો ચાલો મિત્રો, હવે હું તમને રામદેવપીર બાપાના દર્શન કરાવી દઉં. જય રામાપીર. મારું નામ છે રઘુભાઈ ભગવાનભાઈ બલિયા રબારી. મારું ગામ છે ઉખલ્લા, સિહોર તાલુકાનું, ભાવનગર જિલ્લો. ઉખલ્લા ગામની અંદર સિદ્ધ રામદેવપીર મહારાજનું જે મંદિર, જે ઉખલ્લા રામદેવપીર યુવક મંડળ દ્વારા સંચાલિત અને મંડળનું નામ રામા મંડળ ઉખલ્લા, કે જેઓ 1997ની સાલમાં ઉખલ્લા ગામની અંદર પ્રજાપતિ સિહોરા અટકના કુંભાર, કે જેઓનું નામ ખોડાભાઈ, એ ખોડાદાદા જે છે તેઓ રામદેવપીર મહારાજને અસંખ્ય અને અતિ ભાવથી અને અતિ દિલથી પૂજતા, પોતે એમના કુળદેવીના ભુવા પણ હતા, શ્રાવણ માતાના કુંભાર હતા. એમને એક દીકરી, દીકરીઓ 3 પણ એમાં એક દીકરી જે છે રાધાબેન, કે જેઓ તે બાળપણથી જ રામદેવપીર મહારાજના, કૃષ્ણ ભગવાનના અને રામચંદ્ર ભગવાનના ગુણગાન ગાય અને પોતાએ જ એવો નિર્ણય લીધેલો
કે મારે લગ્ન કરવા નથી, મારા બાપુની સાથે મારે ભક્તિ કરવી છે. એમાં 1998 સાલમાં એક એવો નિર્ણય એને લીધો કે મારા ભાઈઓ છે જીવણભાઈ અને લાખાભાઈ અને મારા બાપુજી અને મારા બા, તો એ બધા અહીંયા જ છે, બધા હારી છે, મારી સાથે છે, સંગાતી છે, પણ મારે હવે આ ઘરે રહેવું નથી. એટલે ઉખલ્લા ગામના વડીલોને અને એ તે સમયે બોસરાજી માતાજીનું યુવક મંડળ, નવરાત્રિ રામાયણ મંડળ, તેઓની સાથે અમે પણ જોડાણેલા અને અમારી સાથે વાતચીત થઈ. ત્યારે મારી ઉંમર ઘણી નાની, 18 વર્ષની ઉંમર હશે મારી. એ વખતે રાધાબેન એવો નિર્ણય લીધો કે ભાઈ મારે ગામના પાદરે એક મઢુલી બનાવી છે અને રામદેવ પીર મહારાજનો નેજો ફરકાવો છે અને મારીના સત્સંગ અને કીર્તનને ભજન કર્યું છે. ગામના સહકારથી આ સ્થળ ઉપર આવી રાધાબેને સિદ્ધ રામદેવ પીર મહારાજનો નેજો ફરકાવ્યો. સૌ પ્રથમ વખત શિહોર તાલુકાના ઉખલ્લા ગામની અંદર કોઈ પણ જગ્યાએ રામદેવ પીરનું મંદિર આવેલું નથી અને આજથી 26 વર્ષ પહેલાં કોઈ પણ જગ્યા ઉપર રામદેવ પીર બાપાનો નેજો કે ધજા હતી નહીં. ત્યારબાદ 3-1 વર્ષના અરસામાં રામદેવ પીર મહારાજનું નાનું એવું મઢુલી બનાવી અને બેન અહીંયા સેવાને પૂજા કરતા. સમય અનુસાર એક દિવસ અચાનક ખોડા દાદાનું અવસાન થાય છે મોટી ઉંમરે, અને ત્યારબાદ રાધાબેન ત્યાં જાય છે કે ભાઈ તમારા બાપુજીનું આવું બની ગયું છે, તમારે બેન ત્યાં જવું પડે. બેન ત્યાં ગયા, 4 દિવસ જાય છે અને 4th દિવસે પોતે સાલીન પોતાના ઘરેથી આવીને રામદેવ બાપાના જે એની મઢુલી છે, મઢી બનાવી હતી, એ મઢિયા આવે છે. મઢિયા આવી અને એમને બધા ઘણા ઘણા છોકરાઓ ક્રિકેટ રમતા હતા ને તેને કહીને જાય છે કે તમે આ રામાપીરના દીવાનું ધ્યાન રાખજો, હું જાઉં છું. પણ એ સમયે બાળક બુદ્ધિની અંદર અમને એવો કોઈ ખ્યાલ આવ્યો નહીં. અને ત્યાંથી ત્યાં બાજુમાં નજીકમાં તેના મોટા ભાઈ રહે છે, એના કાકા દાદાના દીકરા છે ગોબરભાઈ, એના ઘરે જઈ બેન બેસે છે. બેન બેઠા છે, આજ તો કે બહુ થાક લાગ્યો છે, મારે માથામાં તેલ નાખવું છે, તેલ આપો ને. માથામાં તેલ નાખવાનું કીધું, તેલ આપે છે ને માથામાં તેલ અડે છે. થોડી જ વારની અંદર રાધાબેન સ્વર્ગવાસ થાય છે. રાધાબેન સ્વર્ગવાસ થયા બાદ ઘણા સમય સુધી આ જગ્યા હાવ ઉજ્જડ બની ગઈ અને માલ ઢોરો બાંધતા આ એક ગાયનો ગૌશાળા ગ્વાંદરો હશે એટલે તમામ નાના મોટા પશુ પક્ષી બધું આ બધું રખડતું હોય, કોઈ જાતનું બોલું નહીં. એવામાં 2013 સાલમાં સવારે ભાદરવા સુદ દશમના દિવસે ઉખલ્લા ગામના 7-8 વડીલો કે જેઓ આંબાભાઈ નાનજીભાઈ ભોરી, કાળુભાઈ રવજીભાઈ વગાસિયા, સુરાભાઈ ભારાભાઈ જાદવ તેમજ લાલાભાઈ જબરાભાઈ જાદવ, એમાં એક નકુબેન હાથીભાઈ જાદવ, એવા અમે ઘણા અને મારું નામ પોતે જ રઘુભાઈ ભગવાનભાઈ બોલ્યા, અમે બધા બેઠા છીએ અને એક વાત કરીએ છીએ. ભાદરવા મહિનાની દશમ છે તો આપણે કરકોલ્યા રામદેવ પીર મહારાજના દર્શન કરવા જવું છે અને પ્રસાદ લેવા જવું છે. એટલે કરકોલ્યા જવું છે તો આપણે રામાપીનો એક દીવો તો અહીંયા કરો. કરકોલ્યા જવું છે એમાં કાંઈ વાંધો નથી, હાલો બધા જાય, પણ રામાપીનો દીવો કરો. અને ખરેખર જે અમે વાત કરતા હતા એ વખતે સતત 2013 સાલમાં ભાદરવા સુદ દશમના દિવસે 1 મહિના સુધી વરસાદ આવેલો. અને જ્યારે વાત એમ થાય છે સવારમાં 8:30 વાગે રામદેવ પીર મહારાજની જ્યોત આપોઆપ પ્રગટ થાય છે, અને રામદેવ પીર મહારાજની જ્યોત પ્રગટ થઈ અને અમે રામદેવ પીર મહારાજનો જય જયકાર કરી અને ત્યારે જ ત્યાં રામદેવ પીર મહારાજનો તરત ત્યાં વાસ થયેલો. અને બાપાએ કીધેલું કે હું અહીંયા પધાર્યો છું, મારી સેવાને પૂજા કરજો, એક દિવસના સમયે હું અહીંયા મોટું યાત્રાનું સ્થળ બનાવીશ. આવું બોલી અને બાપા ત્યાંથી અમે ગામમાં નગરયાત્રા લઈ નીકળ્યા. નગરયાત્રા બાદ ઉખલ્લા ગામના તમામ લોકોના સહકારથી, 18 વર્ષના સહકારથી અમે રામદેવ પીર મહારાજના મંદિરે બેસી અને જ્યોતના જે પ્રાગટ્ય થયું જ્યોતને અહીંયા મૂકી છે, આ તમે જુઓ છો. જ્યોત બાદ રામદેવ પીર મહારાજની દેહગમે આખા ગામમાંથી જેને શ્રદ્ધા પ્રમાણે જેમને જે ભાવ હતો એવું દૂધ લાવી અને મેં રામદેવ પીર મહારાજની દેહ બનાવી. અને એ દેહ રામાપીરે કીધું હતું કે હું ઉતારી જઈશ અને તારે હવામાનની દેહ રામાપીરે ઉતારી. ત્યારબાદ રામદેવ પીર યુવક મંડળ ઉખલ્લા ગામના 42-45 છોકરાના 7 સહકારથી
અમે રામદેવપીર મહારાજનું આખ્યાન રમવાનું શરૂઆત કરી. ત્યારે મેં એક એવો નિર્ધાર કરેલો કે આપણે રામદેવપીર મહારાજનું મંદિર બનાવવું છે, પણ રામાપીરનું આખ્યાન રમીને બનાવવું છે. કોઈની આગળ ફાળો પણ લેવાનો નથી, એક પણ રૂપિયો. અને ખરેખર 2017ની સાલમાં રામદેવપીર મહારાજનું મંદિરનું કામ પરિપૂર્ણ કરી અને રામાપીર બાપાનું મંદિર બનાવ્યું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, તુલસીમાના લગ્ન, ગણેશ ઉત્સવ, સાતે માઠેમના ઉજવાતા પર્વો, ઉખલ્લા ગામની અંદર 18 વર્ણ કે જેઓ બ્રાહ્મણ, રબારી, દરબાર, પટેલ અને હરિજન, દેવીપૂંજક અને વાલ્મિકી, તમામે લોકો એક જ થાળીએ, એક જ સાથે, એક જ પંગતે જમીએ છીએ. અને દર બીજ રામદેવપીર મહારાજને અહીંયા ઉજવીએ છીએ, દર બીજ ઉજવીએ છીએ. અહીંયા કોઈ પણ માણસ અહીંયા કોઈ આ જગ્યાની અંદર ભૂવો નથી, આ જગ્યાની અંદર કોઈ એવો પૂજારી પણ નથી. કેવળ ને કેવળ રામદેવપીર બાપાના વિશ્વાસથી, રામાપીર બાપાની જ્યોતના વિશ્વાસથી જે કોઈ વ્યક્તિ અહીંયા આવે છે, જે કોઈ પ્રાર્થના કરે છે, જે કોઈના ધાર્યા કામ રામદેવપીર મહારાજ કરે છે, અહીંયા કોઈ પણ ભક્તો આગળથી કે કોઈ આગળથી 10 રૂપિયા કે 100 રૂપિયા કે રૂપિયા રામાપીના મંદિરે મેકાવતા નથી. અને જે કોઈ ભાઈ ભક્તો, જે કાંઈ બહેનો, માતાઓ, વડીલો અને જે બાળકો જે કાંઈ અહીંયા આવે છે અને જે કાંઈ રૂપિયા આપે છે અને જે કાંઈ દાનપેટીમાં મેકે છે, એ દાનપેટીમાંથી જે પણ પૈસા આવે છે એ બધું અન્નક્ષેત્રમાં વપરાય છે. દર બીજના દિવસે 1500 થી 2000 માણસો, દિવાળી માટે 5000 માણસો, એવું અસંખ્ય માણસો અહીંયા દર્શન કરવા માટે આવે છે. રામદેવપીર મહારાજના દર્શન કરી, પ્રસાદ લઈ અને એક ભાઈ સારો વધે, જાત જ્ઞાત પાતનો ભેદભાવ વયો જાય એ માટે અમારો એક એવો હેતુ છે કે ઉખલ્લા ગામની અંદર રામદેવપીર મહારાજની બીજમાં ઝાઝામાં ઝાઝા લોકો દર્શન કરવા આવે અને પ્રસાદનો લાભ લે. અહીંયા કોઈ પણને પગપાળા હાલીને આવવાની માનતા, કોઈ દોરો ધાગો કાંઈ બાંધતા નથી, અહીંયા કોઈ જાતની માનતા બાધા આપતા નથી. કેવળ રામાપીરના દર્શન કરવા આવો, બાપાને પગે લાગો, અહીંયા પ્રસાદ લ્યો અને રામદેવપીર મહારાજ તમારું કામ કરશે, બાપા તમારે સદબુદ્ધિ આપે અને સારા વિચારો આપે. એ સાથે અસ્તુ, જય રામાપીર. બોલે રામદેવપીર મહારાજની જય. ખોરિયાર માત કી જય. ભાથીજી મહારાજની જય. બોલો રામાપીરની જય.